હલવાઈ જેવા થાબડી પેંડા અને બરફી બનાવવા માટે તમે જોઈ શકો છો કે કેટલું સરસ થયું છે. અને આ બહુ જ સરસ દાણેદાર થાય છે. નેચરલ વસ્તુ, ગોળની, કોઈ જાતના એસેન્સ નહીં, ખાંડ નહીં, કલર નહીં. તો તમે ઝડપથી આ બનાવો. નમસ્તે મિત્રો, હું છું માયા દીપક. માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને જે દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલા મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. હું જે રેસીપીની વાત કરી રહી છું એ છે થાબડી પેંડા. જનરલી બધા જે બનાવતા હોય છે એ ખાંડનો ઉપયોગ કરીને આ પેંડા બનાવે છે. આજકાલ હેલ્થ કોન્શિયસ થયા છે એટલે ખાંડનું નામ આવે એટલે બધા યંગસ્ટર્સ તો ભાગી જ જાય. તો ગોળ ઉમેરીને, કન્ડેન્સ મિલ્ક પણ નહીં, પાવડર પણ, કોઈ જાતનો મિલ્ક પાવડર નહીં અને માવો પણ નહીં, છતાંય પણ એટલા સરસ અને કણીદાર બનતા. તમે ખાસ આ વિડીયો શાંતિથી જોજો અને બહુ જ સરસ રીતે ઝડપથી ઓછા સમયમાં આ થાબડી પેંડા બની જાય છે. શરૂ કરીએ થાબડી પેંડા. થાબડી પેંડા, થાબડી હલવો અથવા મિલ્ક બરફી અને એકદમ બાર જેવી બહુ સરસ રીતે ને જુદી ટ્રીક તમને આ ટ્રીક યુટ્યુબમાં નહીં જોવા મળે. તો મેં અહીંયા 1 લિટર ફૂલ ફેટનું દૂધ લીધું છે, અમૂલનું. એને પહેલાં આપણે એક ઉભરું આવે ત્યાં સુધી ગરમ કરીએ છીએ. દૂધનો એક ઉભરું આવી ગયું છે. એક ઉભરું આવી જાય ત્યારબાદ આપણે એમાં 1/2 લીંબુનો રસ ઉમેરીશું અને 1/2 લીંબુનો રસ ઉમેરી અને એને સતત આમાં હલાવતા રહેવાનું છે. પનીર બનાવીએ અને છોડી દઈએ એવું નથી કરવાનું. અને લગભગ 5 થી 6 મિનિટ સુધી હલાવીએ છીએ, કદાચ 10-1 મિનિટ પણ થઈ જાય, પણ આમ હલાવતા રહેવાનું છે જેથી એના ગઠ્ઠા નહીં પડે અને મલાઈ પણ નહીં થાય ઉપર. તો 10 મિનિટ પછી આપણે એનું ટેક્સચર કેવું આવે છે એ જોઈએ. આ ટેક્સચર આવતા લગભગ 12 થી 13 મિનિટ થાય છે. અને આવી રીતે તમારે આ જે માવો હોય એને દબાવતા રહેવાનું છે જેથી એની કણી ખૂબ સરસ પડશે. આ તમને ટીપ છે. એકદમ બાર જેવો કણીવાળો થશે. આપણે ગોળનો ઉપયોગ કરીએ છીએ. મેં 1/2 બાઉલ આવી રીતે કાપી લીધો છે ગોળ. જો તમારે ખાંડ ઉપયોગ કરવી હોય તો 1 બાઉલ ખાંડ લેવાની, એમાં 1/2 બાઉલ તમારે માવામાં નાખી દેવાની અને 1/2 ભાગની જે હોય એને સહેજ ગેસ ઉપર એમનેમ જ ગરમ કરીને કેરેમલાઇઝ કરી નાખવાની અને પછી નાખવાનું. તો આ ગોળ આપણે ઉમેરી દઈએ છીએ. ગોળ ઉમેરવાથી એના ભાગનું જે પાણી હશે અંદર એ પણ વળશે. તમે જોઈ શકો છો કે પાણી થઈ ગયું તરત. તો એને પણ આપણે બાળી નાખીએ છીએ. અને સાથે સાથે એકદમ ક્રન્ચીનેસ લાવવા માટે, દાણાદાર બનાવવા માટે મેં અહીંયા કાજુ અને બદામનો ભૂક્કો લીધો છે. 1 બાઉલ જેવો ઉમેરી દેવાનો છે જેથી એ અંદર ચડી જશે. અને જ્યારે પણ તમે આ માવો ખાશો તો એકદમ બહાર કરતાં પણ વધારે ક્રન્ચીનેસ આવશે. તમે બનાવજો, બહુ જ સરસ થાય છે. તો આને હલાવી અને બાકીનું પાણી બાળી લઈએ છીએ. પાણી હવે બળવા માંડ્યું છે, તમે જોઈ શકો છો. અને મેં આવું એકદમ ગુલાબી બ્રાઉન રાખ્યું છે. તમારે એકદમ ડાર્ક બ્રાઉન કરવું હોય તો તમે ગોળનો પાવડર ઉમેરી શકો છો. આવું ગોળનો પાવડર આવે છે એ આપણે 1 ચમચી ઉમેરી દઈએ છીએ જેથી એનો કલર એકદમ બાર જેવો, કોફી કલર જેવો થઈ જશે. બાર ઘણી વખત તો કોફી કલરનો કલર પણ ઉમેરવામાં આવે છે, તમને ખબર ના પડે, કારણ કે એટલે વધારે પડતો ડાર્ક હોય છે. આને હવે 5 મિનિટ થવા દઈએ છીએ. અને હવે થોડુંક આપણે ઘી ઉમેરીએ છીએ. ઘી 2 ચમચી જ ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું, કારણ કે ફૂલ ફેટનું દૂધ હતું એટલે ઓલરેડી એમાં ઘીનો ભાગ હોય જ છે. તો આ લસ્ટર તમારું એકદમ દાણેદાર થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ દાણાવાળો હલવો થાય છે, આ પેંડા થાય છે. પેંડા કે હલવો જે કહે. આને હવે 5 મિનિટ હજુ થવા દઈએ, કારણ કે હજુ પાણીનો ભાગ છે અંદર. મિત્રો, ઘણા એવું કહેતા હોય છે કે અમને ક્યારે હલવો થાય ખબર નથી પડતી. તો આ હલવો થઈ ગયો છે ને તમે એને આમ ભેગો કરી
अने बांधशो तो लोटनी जेम आवी रीते बंधावा माटे जोई शको छो। अने नीचे तमने पाणी बिलकुल नहीं देखाय, घी ज देखाशे। तो हवे आ पेड़ा माटे अने बर्फी माटे तमे जे कहो, लूज हलवो को बर्फी को मावानी बधुं एक ज छे, थाबड़ी पेड़ा को। अने ब्राउन कलर पण सरस आवे छे, आपणे कोई कशुं वस्तु उमेरवानी जरूर नथी, खांड पण उपयोग नथी कर्यो। अने नेचरल वस्तु गोल कलर वगर आटलो सरस थाय छे। अने गैस बंद करी दईए छे। एक वासण में मैं घी लगावी दीधुं छे, एनी उपर पाथरी दईए छे। तमारी पासे जे अवेलेबल होय एमां आ पाथरी लेवानुं छे। बर्फी माटे अने पेड़ा माटे गोल वाळी लईए, थोड़ूक ठंडु थाय पछी। मैं आवी रीते डिश में पाथरी एकदम चौरस शेप आपी चप्पानी मदद थी पीस करी लईए छे। आवी रीते मैं कापी लीधा छे। अने हवे आपणे अंदर उपर आवी रीते काजू मूकी दईए छे, बदाम पण तमे स्प्रेड करी शको छो। मैं आवी रीते लगावी दीधा छे, एने एकाद कलाक थोड़ूक ठंडु थाय त्यां सुधी राह जोईए, पछी आपणे सर्व करीशुं। अने सरस मोटी साइजना पेड़ा बनावा माटे मैं आवी स्टीलनी वाटकी लीधी छे, एमां दबावी अने मावो भरी लेवानो छे। अने ना फावे तो हाथथी आवी रीते भरी अने एक सरखी साइजना अने बहु सरस मोटा सरस पेड़ा थाय छे। वाटकीमां नीचे पहेला घी लगावानुं छे अने पछी आवी रीते डिशमां काढी लेवानुं छे। जोई शको छो केटला सरस पेड़ा तमारा थाय छे। अने एकदम तमारी पासे कोई पेड़ानुं कटर के मशीन न होय के बीबा न होय तो आ रीते तमे फाइन रीते करी शको छो। अने आपणे हवे उपर कतरण मूकी दईए। तैयार छे आपणा थाबड़ी पेड़ा अने थाबड़ी बर्फी, बहुत सरस थाय छे। आ टेकनिक अने आ स्टाइल तमने यूट्यूबमां क्यांय जोवा नहीं मळे, अने ए पण हेल्धी गोळना अने बहुत सरस थाय छे। नेचरल वस्तु खाओ अने हेल्धी रहो। તમે આ વિડીયો જોયો બદલ આપસૌનો ખૂબ ખૂબ આભાર। ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે। ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ, એન્જોય।